ચાલો દોસ્તો, તો હવે આપણે આઈયુપીએસસી નામકરણ સ્ટાર્ટ કરવાનું છે. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર હવે આપણે જોવાનું છે આઈયુપીએસસી નામકરણ. હવે આઈયુપીએસસી નામકરણ પહેલેથી જ આપણે લઈએ છીએ, તો પહેલાં આલ્કેન સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ જોઈએ. સરળ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામકરણ માટેના નિયમ. આઈયુપીએસસી નામકરણ જે છે એ આવડે તો તમને આગળના ટોપિક આવડે બધા, સમઘટકતા જે છે કે એના પછીના. અમુક વખત તમને એવું દોસ્તો લાગતું હોય કે રાસાયણિક પ્રક્રિયાઓ કેમ કેમિસ્ટ્રીની બહુ વઘરી લાગતી હોય છે, કેમ ડિફિકલ્ટ, કેમિસ્ટ્રી કેમ ન આવડતું હોય અથવા તો ભૂલાઈ જતું એવું લાગતું હોય, એનું એક રીઝન છે કે તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવું પ્રોબ્લેમ આવતો હોય તો એનું નામકરણ તમારું કાચું હોય. તો નામકરણની અંદર પરફેક્ટ ધ્યાન આપો, ખાસ ધ્યાન આપો. એની અંદર જે વધારે મહત્ત્વની વસ્તુ છે ને એના ઉપર વધારે ટાઈમ આપીશ. બાકી બહુ સહેલી સહેલી વસ્તુ છે ને એનસીઆરટીમાં તમે ભણી ગયા છો ને, જે 10મા ધોરણમાં ભણી ગયા છો, એમાંથી હું ફટાફટ પાસ થઈ જઈશ, ફટાફટ આપણે એમાંથી નીકળી જઈશું. કારણ કે બીજા ટોપિક ઉપર જે અગત્યના ટોપિક છે એના પર વધારે આપણે ભાર આપી શકાય, વધારે ધ્યાન આપી શકાય, એટલા માટે ચાલો. તો હવે સરળ કાર્બનની શૃંખલાવાળા સંયોજન છે એનું નામકરણ એક વખત ફટાફટ જોઈ લઈએ. તો સરળ શૃંખલાવાળા સંયોજનો જે છે કે સીધી શૃંખલાવાળા સંતૃપ્ત કાર્બન જે છે એમાં મૂળ કાર્બનની સંખ્યા, એટલે કે કાર્બનની સંખ્યા એક હોય તો મૂળ નામ કયું આવે તો એની વાત કરીએ છીએ આપણે, બરાબર છે? તો સૌથી પહેલાં જો કાર્બનની સંખ્યા એક હોય તો એનું મૂળ નામ શું આવશે, એટલે કે તો કાર્બનની સંખ્યા એક હોય તો મિથ આવશે, બે હોય તો ઇથ, ત્રણ હોય તો પ્રોપ, ચાર હોય તો બ્યુટ, પાંચ હોય તો પેન્ટ, છ હોય તો હેક્સ, સાત હોય તો હેફ્ટ, આઠ હોય તો ઓક્ટ, નવ હોય તો નોન, દસ હોય તો ડેક, અગિયાર હોય તો અનડેક, બાર હોય તો ડોડેક, તેર હોય કાર્બનની સંખ્યા તો ટ્રાઇડેક, ચૌદ હોય કાર્બનની સંખ્યા C14 હોય, બરાબર છે, કાર્બનની સંખ્યા 14 હોય તો ટેટ્રાડેક, અને કાર્બનની સંખ્યા ટેટ્રાડેક, પેન્ટાડેક, હેક્સાડેક, ઓકે, અને જ્યારે કાર્બનની સંખ્યા 20 થાય ત્યારે આઇકોસેન થાય છે, આઇકોસેન. જોજો બરાબર, આઇકોસેન C20 હોય તો આઇકોસેન લખવામાં આવે છે, આઇકોસ, બરાબર છે, આ રીતે લખવામાં આવે છે. પણ આનો જરૂર ઓછો પડે છે, એટલે 13 સુધીની કાર્બન સંખ્યાની જરૂર પડે એટલું જ યાદ રાખો, કોઈ વાંધો નથી, ટેન્શન નથી. પણ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ તમે લખતા જ હોય છો, CH3 CH3, તો ઇથેન લખો છો, ઇથ અને પાછળ એન લાગે છે, ઇથ મૂળ નામની પાછળ એન લાગે છે, બરાબર છે. આવી રીતે જો કાર્બનની સંખ્યા 4 હોય, CH2 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 અને CH3, 1 2 3 4 5, 5 કાર્બન છે તો પેન્ટેન લાગશે, પેન્ટ અને પાછળ એન લાગશે, આલ્કેન છે. તો આ ટાઈપનું નામકરણ છે, તો આ બધાને આવડતું જશે અને આની અંદરથી ફટાફટ આપણે નીકળી જઈએ, કારણ કે આ બહુ બેઝિક વસ્તુ છે. એટલા માટે નિયમ એક કે મૂળ નામની પાછળ પ્રત્યય કયો લગાડવો, જો આલ્કેન હોય તો એન લગાડવું, ડબલ બોન્ડ હોય તો ઇન લગાડવું, ઓકે, આ પણ બધાને ખબર છે. જો સિંગલ બોન્ડ હોય તો એન લગાડશું, ડબલ બોન્ડ હોય તો ઇન લગાડશું, અને ટ્રિપલ વર્ણ હોય તો મૂળ નામની પાછળ આ ઇન લગાડશું. આ ખબર છે તમને, ખ્યાલ આવ્યો? હવે જ્યારે આ શાખા તરીકે, એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ નોર્મલ છે, આ તમને ખબર જ છે, આ ઘણી વખત આ ભણી ગયા છો તમે રેગ્યુલર ટેક્સ્ટબુકમાં અને 10મા ધોરણમાં અંદર પણ. એક કાર્બનની સંખ્યા એક છે, કાર્બનની સંખ્યા એક છે, બરાબર છે, તો મિથેન કહેવાય, બે છે તો ઇથેન કહેવાય, ત્રણ છે તો પ્રોપેન કહેવાય, ચાર તો બ્યુટેન, પાંચ પેન્ટેન, છ હેક્ઝેન. છ કઈ રીતે? આ જો CH3 CH2 ફોર ટાઈમ્સ અને CH3, એટલે એ ખાસ ધ્યાન રાખજો, એ તમને ખબર હોવી જોઈએ. આ બધું નોર્મલ વસ્તુમાં જ છે, પણ આ ઘણી વખત સ્ટુડન્ટ આમાં ભૂલ કરી નાખે છે, એટલે કહી દો. આ જે છે આ CH3 CH3, આ CH3 છે, આ CH3 લખો તે, બરાબર છે. હવે એની અંદર જો આ CH3 છે તે છે, હવે CH2 ચાર વખત છે, એટલે આ CH2 એક વખત, આ CH2 બે વખત, આ CH2 ત્રણ વખત અને CH2 ચાર વખત. વચ્ચે ચાર વખત CH2 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 આવી રીતે લખવાનું, આનો મિનિંગ એવો થાય CH2 ચાર વખત અને છેલ્લે પાછો CH3. તો ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થઈ? વચ્ચે કેટલા CH2 છે? ચાર વખત, બરાબર છે. આ કોની જગ્યાએ લખ્યું છે? CH2 આવું હતું આમ ફોર ટાઈમ્સ, એની જગ્યાએ આ લખ્યું છે. ટોટલ છ કાર્બન છે, છ કાર્બન છે, એટલે હેક્ઝેન આવે છે,
બહુ સિમ્પલ વસ્તુ છે. હા, જો આનું સામાન્ય નામ મિથેન હોય તો મિથેન જ કહેવાનું, ઇથેન હોય તો ઇથેન કહેવાનું, પ્રોપેન હોય તો પ્રોપેન, પણ બ્યુટેન હોય તો એન બ્યુટેન, પેન્ટેન હોય તો એન પેન્ટેન, હેક્ઝેન હોય તો એન હેક્ઝેન કહેવાનું. એન હેક્ઝેન સિવાયની કઈ વસ્તુ આવશે એ આના પછીના ટોપિકમાં, આના પછીના લેક્ચરમાં આપણે લેવાનું છે. એ બહુ અગત્યનો ટોપિક છે, એમાં ખાસ આપણે ટાઈમ આપશો થોડોક, એટલે ધ્યાન રાખજો. કેમ કે ડિફિકલ્ટ છે થોડોક, આ તો સહેલું છે એટલે ફટાફટ બધાને આવડી જાય તેવું છે. ચાલો તો આમાંથી ફટાફટ નીકળી જઈએ. શાખી અને સંતૃપ્ત શૃંખલાવાળા સંયોજનોના નામકરણ અને નિયમ, એટલે કે શાખાવાળી શૃંખલા હોય, શાખા હોય તો એના નિયમો કયા આવે, તો એ ફટાફટ જોઈ લઈએ આપણે, કારણ કે આ પણ સહેલો જ ટોપિક છે. જો CH3 શાખા તરીકે હોય તો જો રેગ્યુલર કયું સંયોજન છે, મિથેન છે, રેગ્યુલર મિથેન છે. પણ CH3 શાખા તરીકે હોય તો આને મિથેન કહેવાય, પણ એ CH આ શાખા તરીકે હોય તો એને મિથાઇલ કહેવાનું. ફોર એક્ઝામ્પલ ધારી લો કે અહીંયા આમ છે CH3 CH અને CH3, બરાબર છે. અહીંયા શાખા તરીકે CH3 છે, તો શાખા તરીકે CH3 છે તો અહીંયાથી આમ આ લીટો જે છે, એટલે આ લીટો છે એ શું બતાવે છે તમને, ક્યાંક જોઈન્ટ થયેલો છે ગમે ત્યાં. તો આ શાખા તરીકે CH3 હોય તો આને મિથેન નહીં કહેવાનું, કેમ કે આ શાખા તરીકે છે તો એને મિથાઇલ કહેવાનું. એવી જ રીતે શાખા તરીકે આટલો ભાગ હોય તો એને ઇથાઇલ કહેવાનું. શું કહેવાનું? ઇથાઇલ. શાખા તરીકે આટલો ભાગ હોય તો પ્રોપાઇલ કહેવાનું, શાખા તરીકે હોય તો બ્યુટાઇલ કહેવાનું. તો બ્યુટેન નહીં કહેવાનું, બ્યુટાઇલ કહેવાનું. શાખા તરીકે આ ભાગ હોય તો પેન્ટાઇલ કહેવાનું, અને શાખા તરીકે આ ભાગ હોય તો ડેકાઇલ કહેવાનું. આ બધી વસ્તુ કોમન વસ્તુ છે ને, NCERTમાં ભણી ગયા હોય છે, અને આમાં જનરલી સ્ટુડન્ટને પ્રોબ્લેમ નથી આવતો. આ મારા અનુભવને ખબર હોય એટલા માટે આ જે છે. હા, મોટાભાગના સ્ટુડન્ટ ભૂલ ક્યાં કરતા હોય અને વધારે ડિફિકલ્ટ કઈ વસ્તુ લાગતી હોય એને આપણે થોડોક ટાઈમ આપશું અને બહુ વધારે ડિટેલમાં આપણે લઈશું તો તમને વધારે સારું પડશે. ચાલો તો આની અંદર તો આ જોઈ લઈએ. ચાલો કે આ મિથેન આપ્યું છે તમને, આ ભાગ જે છે આનું નામકરણ કરવું છે તો લાંબામાં લાંબી શૃંખલા પહેલાં નક્કી કરવાની. હા, જો આના માટેના નિયમો છે, પણ નિયમો એકે યાદ રાખવાની જરૂર નથી. ક્યારે એવું નહીં પૂછે કે IUPAC નામકરણના નિયમો લખો, એ નિયમોને ઉપયોગ કરતા શીખવાનું છે. એટલે નિયમો કોઈ લિસ્ટ આખું કોઈ યાદ રાખવાની જરૂર છે જ નહીં, અને તમારી બુકમાં ન લખેલા હોય તો જરૂર નથી તમારે. ચાલો તો લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે, 1, 2 અને 3. શાખાને નંબર ઓછો આવે તે બાજુથી નંબરિંગ કર્યો. શાખા તરીકે મિથાઇલ છે તો આનું નામ શું થાય બોલો? 2-મિથાઇલ. 2-મિથાઇલ પ્રોપેન, 2-મિથાઇલ પ્રોપેન થઈ ગયો. ચાલો આની અંદર લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 કાર્બનની શૃંખલા છે લાંબામાં લાંબી, બરાબર છે. આ બે શાખા છે. ચાલો હવે શાખાને નંબર ઓછો ક્યાંથી આવશે? અહીંયાથી આપીએ તો 1, 2, 3 અને 4 નંબર આવે. અહીંયાથી આપીએ તો 1, 2 અને 3 નંબર આવશે. 1, 2 અને 3 નંબર આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે ઓછો નંબર આવે તે બાજુથી ચાલવાનો છે, આપણે તમને ખબર છે. એટલે 3, 4, 5, 6 અને 7 શું નામ થશે? 3-4-ડાયમિથાઇલ. કેટલા કાર્બન છે? 7. હેપ્ટેન થઈ ગયું. 3-4-ડાયમિથાઇલ હેપ્ટેન. ચલો આનું નામ. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બન? 1, 2, 3, 4, 5. એનાથી મોટી 1, 2, 3, 4, 5. આમે પાંચ થાય. તો આ શૃંખલા લઈ લઈએ આપણે. ચાલો હવે આ શાખા, આ શાખા, આ શાખા. શાખાને ઓછો નંબર આવે તે બાજુથી નંબરિંગ કરશો. અહીંયાથી શાખાને 2 નંબર આવે, અહીંયાથી 2 નંબર જ આવે, પણ અહીંયા 2 નંબરવાળી 2 શાખા છે, એટલે અહીંયાથી નંબર 1, 2, 3, 4 અને 5. આ બધું નંબરિંગવાળું આ પણ ફટાફટ તમને આવડી જાય તેવું જ છે, એટલે આમાં કંઈ વધારે ટાઈમ આપવાની જરૂર નથી. ચાલો એટલે 2 જે છે એટલે 2 નંબર ઉપર 2 શાખા છે, એટલે 2-2 અને 4 નંબર પર 2-2-4-ટ્રાઇમિથાઇલ પેન્ટેન. 5 કાર્બન છે એટલે શું આવશે? પેન્ટેન. 2-2-4-ટ્રાઇમિથાઇલ પેન્ટેન. ચાલો એના પછી બોલો આમાં લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે એ નક્કી કરવાનો છે. જનરલી આપણે સીધી શૃંખલા લેતા હોય તો 1, 2, 3, 4 અને 5 કાર્બનની શૃંખલા તમે કહી દેતા હોય, પણ નહીં, 5 કાર્બનની શૃંખલા નથી દોસ્ત. આમાં જોઈ શકો છો તમે લાંબામાં લાંબી શૃંખલા છે, કેટલા કાર્બન થયા? 1, 2, 3, 4, 5, 6. આનાથી લાંબી શૃંખલા ક્યાંય થાય જોઈ લેવાનું, આડું તેડું ઊભું સીધું બરાબર છે, બધું જોઈ લેવાનું આમાં. તો
આનાથી મોટી શૃંખલા થતી જ નથી. તો બોલો, આ શાખા, આહો શાખા, આહો શાખા, આહો શાખા, ચાર શાખા થઈ ગઈ. નંબર ઓછો ક્યાંથી આવે? અહીંયાથી નંબર 1, 2, 3 આવે શાખાને, અહીંયાથી 1 અને 2 જ આવે. આ બાજુથી નંબરિંગ કરવાનું, 1, 2, 3, અહીંયા 4, અહીંયા 5 આવશે ને અહીંયા 6 આવશે. 6 કાર્બનની શૃંખલા છે ને, એટલે 4 નંબર ઉપર 2 શાખા છે, 2 નંબર ઉપર એટલે 2, 2, 4, 4, ટેટ્રા. 4 હોય તો ટેટ્રા કહેવાનું, આ ખબર છે ને, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, અને સંખ્યા હોય તો, બરાબર છે ને, શાખાની સંખ્યા. ટેટ્રા મિથાઇલ, મિથાઇલ કેટલા કાર્બન છે? 6, 6 એટલે શું આવશે? હેક્ઝેન. આના બધા જ બહુ નાના નાના રૂલ્સ જે છે એ અત્યારે હું નથી લેતો, કેમ કે આપણે વધારે ડિટેલમાં, આ તો તમે એનસીઆરટીમાં ઓલરેડી ભણી જ ગયા હોય, પણ વધારે ડિટેલમાં જે છે અને અઘરા ટોપિક જે છે એના પર ખાસ ધ્યાન આપવાનું છે, એટલા પર આમાંથી ફટા, કારણ કે એ જે છે એના પછીના ટોપિક લેક્ચરની અંદર છે, બહુ જ અગત્યના છે. ચાલો, આ એક થોડુંક અગત્યનું છે એટલે બરાબર ધ્યાન આપજો, કારણ કે આમાં સ્ટુડન્ટ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય, જે વધારે ડિફિકલ્ટ ટોપિક જે છે ને અલગ અલગ એ મેં લીધેલા છે. તો આની અંદર લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થાય? ચાલો, ખાલી એ જ મને કહો, નામકરણ નથી કરવું અત્યારે. ચાલો, લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થાય? લાંબામાં લાંબી શૃંખલા જે છે, આમ જાઉં સીધા જ, 1, 2, 3, 4, 5, 6 અને 7 કાર્બન થયા. ઓકે, 7 કાર્બન થાય આમ જઈએ તો. અહીંયા આમ જઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે તમે મને કહો કે ચાલો પહેલો ઓપ્શન રાખીએ, આ 7 કાર્બન રાખીએ, આમ રાખ્યા આ ઓપ્શન, બરાબર છે, આ પહેલો ઓપ્શન, આમાંય 7 કાર્બનની શૃંખલા થાય, આમાંય 7 કાર્બનની શૃંખલા થાય. હવે નિયમ એવો છે દોસ્ત કે જે લાંબામાં લાંબી શૃંખલા હોય તે પસંદ કરવી. તો આમાં અહીંયા એવું છે, આ બાજુ 7 કાર્બન થાય છે, આમાંય 7 કાર્બન થાય છે, તો કઈ શૃંખલા મેન પસંદ કરવી? જ્યારે બંનેની લંબાઈ સરખી આવે શૃંખલાની, ત્યારે વધારે કન્ફ્યુઝન થાય. તો ત્યારે એવી શૃંખલા પસંદ કરવાની કે જેમાં શાખાની સંખ્યા વધુ હોય, શાખાની સંખ્યા વધુ હોય, શાખાની સંખ્યા વધુ હોય. ચાલો, તો પહેલા ઓપ્શનમાં શાખાની સંખ્યા કેટલી છે? ચાલો જોઈએ, પહેલો ઓપ્શન છે, આ પહેલો ઓપ્શન આપણે વિચાર્યો છે, બરાબર છે. હવે પહેલો ઓપ્શન જે છે એની અંદર શાખાની સંખ્યા કેટલી થઈ? પેટા શાખા જે છે, તો આ શાખાની સંખ્યા અહીંયાથી આ એક શાખા થઈ ગઈ, જો અહીંયાથી આ એક શાખા થઈ ગયા આખી જ, અને આ બીજી શાખા થઈ ગઈ, એટલે આની શાખાઓ કેટલી થાય? 2. મેઇન શૃંખલા કેટલી છે? 1. જોજો બરાબર, અને એની શાખાઓ કેટલી થાય? 2 થાય. તો પહેલા ઓપ્શનમાં 2 શાખા થાય, 2 શાખા થાય. બીજો ઓપ્શન હવે એવો છે, જોજો બરાબર શાંતિથી, મજા આવે એવું કામ છે, કે અહીંયાથી આ સીધી શૃંખલા લઈએ તો આમાં શાખા કેટલી થાય છે? બીજો ઓપ્શન છે એની અંદર, ઓપ્શન નંબર 2, એની અંદર શાખા કેટલી થાય છે? 1, 2, 3 અને 4. જોજો બરાબર, 4 જેટલી શાખા થાય છે, ખાસ ધ્યાન આપજો, 4 જેટલી શાખા થાય છે. એટલે આની અંદર લાંબામાં લાંબી શૃંખલા છે, 1, 2, 3, 4, 5, 6 અને 7 થાય છે કાર્બન, બરાબર છે. આમાંય 7 થતા હતા, આમાંય 7 થતા, આમાંય 7 થતા હતા, કદાચ આમ લીધું હોય તો. હજી આપણે બીજો ઓપ્શન વિચારવો છે, બીજા ઓપ્શનની અંદર આ જે છે આની અંદર 1, 2, 3 અને 4 શાખા થાય છે, 4 શાખા છે. હજી ત્રીજો ઓપ્શન વિચારવો હોય તો વિચારી શકો છો. ત્રીજો ઓપ્શન કયો? એ હું કહું કે આવી રીતે, આ ત્રીજો ઓપ્શન, 1, 2, 3, 4, 5, 6 અને 7 કાર્બન થયા, આમાં કેટલી શાખા થાય? જો આવા બધામાં જ્યારે મેઇન શૃંખલાની લંબાઈ સરખી છે, જો મેઇન શૃંખલા મોટી હોય ને તો શાખાનું જોવાનું જ નહીં, એ જ મેઇન શૃંખલા લઈ લેવાની, સૌથી લાંબામાં લાંબી હોય તે જ. પણ આવા બધા પ્રોબ્લેમ ક્યારે આવ્યા? કે જ્યારે શાખાની લંબાઈ, સોરી, શૃંખલાની, મેઇન શૃંખલાની લંબાઈ સરખી હતી, આમાંય 7, આમાંય 7, બધી બાજુ 7 થઈ, ત્યારે ઓપ્શન આવ્યો, ત્રીજો ઓપ્શન એવો છે. આમાં કેટલી શાખા થઈ? 3. અને આ શાખા નથી, આ આખી શાખા છે દોસ્ત, જોજો આ આખી શાખા છે, એટલે 1, 2 અને 3 શાખા થઈ, 3 શાખા, બરાબર છે. તો આપણો જો જેની અંદર આ 3 ઓપ્શન થયા,
જેની અંદર શાખાની સંખ્યા વધુ હોય તે સાચું. એટલે આ જે છે ને એ રાઈટ છે, આ રાઈટ છે. એટલા માટે આપણે જો જોઈએ તો રાઈટ કયું છે તે લઈ લઈએ આપણે. ચાલો તો આપણે જે બીજું બંધારણ આપણે આવી રીતે ડ્રો કર્યું હતું તે સાચું હતું, બરાબર છે. તો આ જે છે આ મેઇન શૃંખલા જે છે આ ગણાશે તમારી, ખ્યાલ આવ્યો. એટલે આવી રીતે મેઇન શૃંખલા નક્કી કરવાની છે, ખ્યાલ આવ્યો. એટલે આ બધી વસ્તુ બહુ જ અગત્યની છે અને આનું નામકરણ જે છે આવી રીતે કરવાનું છે. ઓકે, તો આટલું નામકરણ આપણે અહીંયા સુધી રાખ્યું છે, આલ્કેનનું નામકરણ. ઓકે, એટલે ડિટેલમાં નામકરણ આનું તમે જોજો વ્યવસ્થિત. અને પછી નેક્સ્ટ જે છે એ નામકરણ આપણે, આના પછીનું નામકરણ જે છે બહુ જ અગત્યનું છે, એને આપણે ડિટેલમાં લેવાનું છે. નોર્મલ આઈસો નિયોવાળું જે છે આટલું અત્યારે જે કર્યું તેની પ્રેક્ટિસ બરાબર કરજો અને બેસ્ટ પ્રિપેરેશન કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ.